હેલો એવરી વન વેલકમ ટુ એજ્યુકેર હું ભૂમિક વઘાસિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ ઓગસ્ટ બે હજાર અઢારથી લઈને ડિસેમ્બર બે હજાર અઢાર સુધીના મહત્વપૂર્ણ પરીક્ષાને ઉપયોગી એવા ક્વેશ્ચન્સ વિશેની કોઈ પણ પરીક્ષા આવતી હોય અત્યારે જાન્યુઆરીમાં તો કોઈ પરીક્ષા છે નહીં અને પરીક્ષા જો આવશે તો ફેબ્રુઆરીમાં આવશે કોઈ ક્લાસ થ્રીની એક્ઝામ છે સચિવાલય તલાટી કોઈ ક્લાસ વન ટુની એક્ઝામ છે કે પીએની છે એ તો બધી બહુ આગળ છે એટલે આપણે એની ચર્ચા નથી કરતા પરંતુ જો કોઈ ક્લાસ વન ટુની પરીક્ષા આવે તો એમાં ટ્રેન્ડ કેવો રહેતો હોય કે છેલ્લા છ મહિના સુધી પેપર સેટર હોય તો એ છ મહિના સુધીના કરંટ અફેરમાંથી કોઈ પણ ક્વેશ્ચન મૂકી શકે અને ક્લાસ થ્રીમાં આપણે એવો ટ્રેન્ડ જનરલી જોયેલો છે કે છેલ્લા બે મહિના અને વધીને ત્રીજો મહિનો ત્રીજા મહિનામાંથી એટલું બધું પૂછાય નહીં પરંતુ છેલ્લા બે મહિનાના કરંટ અફેર તમે સારા મટિરિયલમાંથી કરી નાખો તો લગભગ કદાચને દસ માર્કનો કરંટ અફેરનો પોર્શન હોય તો તમને લગભગ એમાંથી સાત માર્ક તો આવડી જાય એટલે હવે પરીક્ષા આવે છે ફેબ્રુઆરીમાં એટલે આપણે જુલાઈને ઇન્કલુડ કર્યો નથી ઓગસ્ટથી આપણે શરૂઆત કરીશું અને ડિસેમ્બર સુધી આપણે જઈશું અને મેક્સિમમ ક્વેશ્ચન આપણને એવું લાગ્યું કે ભાઈ પચાસ ટકાથી ઉપર શક્યતા છે આ ક્વેશ્ચન પૂછાવાની તો આપણે એને પણ ઇન્ક્લુડ કરી લીધો છે એટલે ક્વેશ્ચનની સંખ્યા થોડી વધારે છે એટલે કદાચ આ વિડીયોમાં એવું લાગશે કે ભાઈ આ વિડીયોમાં ઇન્ક્લુડ થયા નથી વિડિયો બનાવવો પડે એમ છે તો બીજો વિડિયો પણ આપણે મૂકી દઈશું પરંતુ હાલ આપણે આ વિડિયોને શરૂ કરીએ જોઈએ પહેલો પ્રશ્ન પ્રોજેક્ટ રોશની કોના દ્વારા શરૂ કરાયો છે તો પ્રોજેક્ટ રોશની છે તેને ભારતીય ભૂમિ દળ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ને પહાડી વિસ્તારોની અંદર લાઇટને ત્યાં આગળ લાઇટનું ડિસ્ટ્રિબ્યુશન બરાબર થતું નથી પાવરનું ડિસ્ટ્રિબ્યુશન તો ત્યાં આગળ ઘરોમાં રોશની પહોંચે તો એના માટે સોલાર લેમ્પ આમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન કોને ચોવીસમો રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર એનાયત થયો છે તો ચોવીસમો રાજીવ ગાંધી સદભાવના રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર એનાયત થયો છે ગોપાલકૃષ્ણ ગાંધીને વીસ ઓગસ્ટે ગોપાલકૃષ્ણ ગાંધીને આ એવોર્ડ આપવામાં આવ્યો જે કોઈ પણ વ્યક્તિએ સદ્ભાવના અને શાંતિને લઈને એને પ્રમોટ કરવા માટે વ્યવસ્થિત કાર્ય કર્યું હોય તો તેને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે તો પાયલોટ પ્રોજેક્ટ એ કર્ણાટક રાજ્યમાં શરૂ કરાયો છે અને પાયલોટ પ્રોજેક્ટની અંદર શું છે તો કે અત્યારે ડ્રોનની જે ઉપયોગિતા વધી રહી છે તો ડ્રોનનું પ્રોડક્શન ત્યાં આગળ કર્ણાટકમાં જ કરવામાં આવે તો એને અર્થે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન ચોપ્પનની ગુજરાત ચોપનમી ગુજરાત શૂટિંગ સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન કયા શહેરમાં થયું તો ચોપનમી ગુજરાત શૂટિંગ સ્ટેટ ચેમ્પિયનશીપ છે તેનું આયોજન વડોદરામાં થયું છે પચીસ જુલાઈથી આ પચીસ જુલાઈએ શરૂ થઈ હતી અને ત્રીસ જુલાઈએ પૂર્ણ થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે એનસીપી ટુ થાઉઝન્ડ રિપોર્ટ પ્રમાણે કયું રાજ્ય રોકાણ ક્ષમતામાં સૌથી મોખરે છે તો આ એનસીપીનો રિપોર્ટ હતો એ પ્રમાણે દિલ્હી રાજ્ય છે દિલ્હી આમ તો કેન્દ્રશાસિત પ્રદેશ છે પરંતુ દિલ્હી એ રોકાણની બાબતે સૌથી મોખરે છે ભારતની અંદર જેટલા પણ રાજ્ય છે તો તેમાં એકવીસ રાજ્યનો સર્વે આની અંદર કરવામાં આવેલો હતો તેમાં દિલ્હી સૌ પ્રથમ નંબરે છે ત્યાર પછીનું પ્રશ્ન જોઈએ એ આઈ બી ડીના પ્રમુખ પદે કયો દેશ ચૂંટાયો તો એઆઈ બી ડીના પ્રમુખ પદે ચૂંટાયો છે આપણો ભારત દેશ અને ભારત છે તે આ સ્થાને બે વર્ષ સુધી રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વના પ્રથમ હિન્દી બોલના રોબોટનું નામ જણાવો તો વિશ્વનો પ્રથમ હિન્દી બોલના રોબોટ છે ઓપ્શન બી રશ્મી અને તેને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે તો કે રણજીત શ્રીવાસ્તવ નામના સોફ્ટવેર એન્જિનિયર જે રાંચીના રહેવાસી છે તેના દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે હિન્દી ઉપરાંત આ રોબોટ છે તે ઇંગ્લિશ મરાઠી અને ભોજપુરી ભાષામાં પણ વાત કરી શકશે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા રાજ્યમાં વિશ્વના પહેલાં થર્મલ બેટરી પ્લાન્ટનું મુહૂર્ત કરવામાં આવ્યું તો થર્મલ બેટરી પ્લાન્ટ જે વિશ્વનો સૌપ્રથમ આ પ્રકારનો પ્લાન્ટ છે તેનું મુહૂર્ત કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશની અંદર અને ત્યાંના સી ચંદ્રબાબુ નાયડુ દ્વારા આનું મુહૂર્ત કરવામાં આવ્યું છે ભારત એનર્જી સ્ટોરેજ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ છે તેના દ્વારા આ પ્લાન્ટને નિર્માણ કરવામાં આવ્યો છે અને શરૂઆતના તબક્કામાં આ પ્લાન્ટ છે તે નાના નાના ટેલિકોમ્યુનિકેશનના જેટલા સાધનો છે એ ઉપરાંત નાની બસો છે નાના ટ્રાન્સપોર્ટેશનના સાધનો છે તો એના માટે બેટરી બનાવશે અને ત્યાર પછી મોટા પાયે બેટરી જેમ કે બીજા કોઈ મોટા ટ્રાન્સપોર્ટેશનના સાધનો છે મોટી બસ આવે તો એના માટે પણ બેટરી બનાવશે અને આ બેટરીની ખાસિયત એ છે કે તમે ચારથી આઠ કલી કલાકમાં અને ફૂલ ચાર્જ કરી શકશો અને એકવાર ફૂલ ચાર્જ થઈ જાય ત્યાં ત્યારેથી લઈને આ બસ છે તે આઠસો કિલોમીટર સુધી ચાલી શકશે ત્યાર પછીનો પ્રશ્ન છે ફક્ત મહિલા માટે શરૂ થયેલ કેબ સર્વિસનું નામ જણાવો તો ચંદીગઢમાં આ પ્રકારની મહિલા માટે કેબ સર્વિસ શરૂ થઈ છે જેનું નામ છે ઈ કેબ અને ઈ કેબની અંદર માત્ર મહિલાઓ જ રાઈડ લઈ શકશે અને એ ઉપરાંત તેની ડ્રાઈવર છે આ કેબ સર્વિસની જે ડ્રાઈવર છે તે પણ મહિલાઓ જ રહેશે અને પંદરમી ઓગસ્ટથી આ જે સર્વિસ છે તે ચંદીગઢમાં શરૂ કરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન બે હજાર અઢારમાં રમાયેલ મહિલા હોકી વર્લ્ડ કપમાં કયા દેશની જીત થઈ તો બે હજાર અઢારમાં જે મહિલા હોકી વર્લ્ડ કપ રમાયો તેમાં નેધરલેન્ડ નામના દેશની જીત થઈ છે ત્યાર પછીનો પ્રશ્ન છે મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે તો નાના નાની બાળકીઓ છે સ્પેશિયલી નાની બાળકીઓ માટે મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના છે તે બિહાર રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે અને આની અંતર્ગત જ્યાં બાળકીઓ છે તે પુખ્ત વયની થઈ જાય ત્યાં સુધી તેનો શિક્ષણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે અને એ ઉપરાંત કદાચ જો સ્કૂલથી એ બાળકીનું ઘર થોડાક અંતરે છેટું હોય થોડુંક છેટું આવેલું હોય તો એને સાયકલ ઉપર આવવા જવા માટે પચીસો રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ મુજબ ભારતને કેટલામું સ્થાન મળેલું છે તો પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો એ મુજબ ભારતને મળેલું છે અડસઠમું સ્થાન આ જે ઇન્ડેક્સ છે તે એકસો અઠ્ઠાણું દેશોનો સર્વે કરવામાં આવ્યો હતો એ ઉપરથી બધા દેશોને ક્રમ આપવામાં આવેલો હતો અને આમાં સૌ પ્રથમ નંબરે છે સૌ પ્રથમ નંબરે કયો દેશ છે તો કે સિંગાપોર આ ઇન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે જર્મની બીજા નંબરે છે અને ત્રીજા નંબરે છે ડેનમાર્ક આપણે વાત કરીએ તે અડસઠમાં નંબરે છે ભારત દેશ ત્યાર પછીનો પ્રશ્ન છે કે આ ભારતીયને બે હજાર અઢારનો રોમન રેમન મેક્સેસે એવોર્ડ મળેલ છે તો આ બંને ભારતીયો રોમન વાંગચૂક અને સોનમ વાંગચૂક અને ભરત વાટવાની આ બંનેને બે હજાર અઢારનો રેમન મેક્સેસે એવોર્ડ મળેલ છે આ રેમન મેક્સેસે એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે તો કે ફિલિપાઈન્સ દેશની સરકાર દ્વારા ત્યાંના રાષ્ટ્રપતિનું નામ હતું રેમન રેમન મેક્સેસે તો તેની યાદમાં આ એવોર્ડ છે તે આપવામાં આવે છે ઓગણીસો ને અઠ્ઠાવનથી આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને મદદ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા એકસો એક્યાસી અભયમ નામની એપ છે તે મહિલાઓની સુરક્ષા અને મદદ માટે લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે પેસિફિક એન્ડેવર્સ ટુ થાઉઝન્ડ એટીન એ ક્યાં યોજાઈ હતી તો પેસિફિક એન્ડેવર્સ ટુ થાઉઝન્ડ એટીન એ કાઠમાંડુ ખાતે યોજાઈ હતી અને આ બાર દિવસ સુધી આ પ્રોગ્રામ ચાલેલો હતો આનો હેતુ શું હતો તો કે એશિયા પેસેફિક રિજિયનમાં જેટલી પણ મિલિટરી ફોર્સ રહેલી છે તો તેના કોમ્યુનિકેશન ઓપરેટ કરવા માટેની પ્રોસિજર છે તે સરળ બને એ આનો મુખ્ય હેતુ હતો અને આની અંદર વીસ દેશોના બસો સિત્તેર પ્રતિનિધિઓએ હાજરી આપેલી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ સર કઈ સરકારી સંસ્થા દ્વારા ડીએનડી અને માઇકોલ નામની એપ લોન્ચ કરવામાં આવી છે તો આ ટીઆરએઆઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ બંને એપને લોન્ચ કરવામાં આવી છે આ બંને એપથી શું થશે કે જેટલા પણ નકામા કોલર્સ છે તો જે યુઝર છે આ નંબર આમાં આની અંદર નાખી દે તો એ યુઝર આ જે કોલ છે નકામા કોલ તે આવતા બંધ થઈ જશે આમ તો સામાન્ય મોબાઈલની અંદર પણ આ પ્રકારની સુવિધા આપવામાં આવતી હોય છે પરંતુ આનો એક બીજો શું આમ ફાયદો છે તો કે જો જે નંબર સૌથી વધારે યુઝર દ્વારા બ્લોક કરવામાં આવશે તો આ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તે શું કરશે તો કે આ નંબર જે કંપનીએ ઇસ્યુ કરેલો છે તેને નોટિસ આપી દેશે કે ભાઈ આ ફેક નંબર છે તો આને બ્લોક કરી દેવામાં આવે એટલે આ નંબરને પર્મનેન્ટલી બ્લોક કરી દેવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે યુનેસ્કો દ્વારા કાંચન ભારતનું કેટલામું વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું તો યુનેસ્કોએ કાંચન જંગાને અગિયારમું છે વર્લ્ડ નેટવર્ક ઓફ બાયો બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરેલું છે ભારતની અંદર આ પ્રકારના અઢાર બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે અને ભારતનું સૌપ્રથમ યુનેસ્કોની અંદર ભારતનું સૌપ્રથમ જે છે આ જે યુનેસ્કોએ તો આને અગિયારમું જાહેર કરેલું છે પરંતુ સૌ પ્રથમ વખત ક્યુ સ્થળ ક્યુ બાયોસ્ફિયર રિઝર્વ તેને વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો કે તે છે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વને ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કઈ તારીખે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસીઓના હકનું રક્ષણ કરવા માટે અને તેના હક્કોને પ્રમોટ કરવા માટે અને એ ઉપરાંત જંગલોની અંદર રહીને તે જે એક્ટિવિટી કરે છે પ્રકૃતિનું સંવર્ધન કરવાની તો તેના આ કાર્યને બિરદાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયો દિવસ વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તરીકે ઉજવવામાં આવે છે તો વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તરીકે દસ ઓગસ્ટને ઉજવવામાં આવે છે ગ્રીન ફ્યુઅલ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અત્યારે જે અસ્મિગત બણતણો છે તે દસ વીસ વર્ષની અંદર ખતમ થઈ જશે પછી ત્યારબાદ વાપરવાનું શું રહેશે તો કે આ ગ્રીન ફ્યુલ ગ્રીન ફ્યુલ જે છે બાયોફ્યુલ આપણે વર્લ્ડ બાયોફ્યુલ ડે દસ તારીખે ઉજવીએ છીએ તો આના દસ દિવસ દસ તારીખની અંદર દસ ઓગસ્ટે શું કરવામાં આવે છે તો કે આના ફાયદા લોકોને સમજાવવામાં આવે છે કે ભાઈ ઇકોનોમિકલી આ ફ્યુઅલ સસ્તું છે અને પર્યાવરણને પણ બહુ નુકસાન પહોંચાડતું નથી ત્યાર પછીનો પ્રશ્ન નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બિલ ટુ થાઉઝન્ડ એટીન અંતર્ગત કયા રાજ્યમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તો આ રાજ્યનું નામ છે મણિપુર મણિપુરની અંદર આ બિલ અંતર્ગત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે આ જે યુનિવર્સિટી છે તે ટ્રેનિંગ તો આપશે જ કોઈપણ રમતગમતમાં ટ્રેનિંગ આપવાનું કાર્ય કરશે અને એ ઉપરાંત એ રમતગમત ઉપર રિસર્ચ કરવાનું કાર્ય પણ કરશે અને વિશ્વની અંદર જેટલી પણ સારી સારી ઉત્કૃષ્ટ આ પ્રકારની સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવેલી છે તો ત્યાંથી પ્રોફેશનલને અહીંયા આગળ લાવીને અહીંના જે ખેલાડીઓ છે તેને ટ્રેનિંગ આપવામાં પણ આવશે ત્યાર પછીનો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સના હ્યુમન રાઇટ્સ ચીફ તરીકે કોણ પસંદગી પામ્યું છે તો યુ યુનાઇટેડ નેશન્સના હ્યુમન રાઇટ્સ ચીફ તરીકે પસંદગી પામ્યા છે મિશેલ બેચલેટ મિશેલ બેચલેટ છે તે ચીલી દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા ત્યાર પછીનો પ્રશ્ન છે એશિયન ગેમ્સની ઓપન સેરેમનીમાં ભારતીય ફ્લેગ બેરર તરીકે કોની પસંદગી થઈ તો એશિયન ગેમ્સ જે જકાર્તા અને પાલેમબેંગ જે ઇન્ડોનેશિયામાં આવેલા છે તો ત્યાં આગળ આ રમાઈ હતી તો તેમાં ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ફ્લેગ બેરર રહ્યા હતા નીરજ ચોપડા જે જેવલિન થ્રો પ્લેયર પણ છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા છે રેખા શર્મા ઓપ્શન એ સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન બે હજાર ઓગણીસમાં ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની થીમ શું રહેશે તો ગુજરાતમાં જે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે તો તેની થીમ રહેશે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા એટલે કે ઓપ્શન સી આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ત્યાર પછીનો પ્રશ્ન છે વીએસ નાયપોલ જેનું હાલમાં નિધન થયું હાલમાં એટલે ઓગસ્ટ મહિનામાં નિધન થયું હતું તેનું અને તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો વીએસ નાયપોલ છે તે લેખન સાથે સંકળાયેલા હતા તે પોતે એક લેખક હતા અને બ્રિટિશર હતા પરંતુ આમ જોવા જઈએ તો તેની ત્રીજી પેઢી એટલે તેના દાદા છે તે ભારતની અંદર રહેતા હતા અને ભારત આઝાદ થયું એ પહેલાં જ તે સ્થાનાંતર કરીને કોઈ વ્યવસાય અર્થે તે બ્રિટિશમાં સ્થાયી થયા હતા અને વીએસ નહિપોલ છે તેનો જન્મ પણ બ્રિટિશમાં જ થયો હતો વીએસ નહિપોલનું પૂરું નામ શું છે તો કે વિદ્યાધર સૂરજપ્રસાદ નૈપોલ અને તે નોબલ પ્રાઇઝ વિજેતા પણ છે અને જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર હતી પંચ્યાસી વર્ષની ત્યારે પછીનો પ્રશ્ન જોઈએ કયા રાજ્યમાં આતંકવાદી ઓપરેશનને ડામવા માટે મહિલા સ્વેટ ટીમની રચના કરવામાં આવી તો આ રાજ્ય એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેનું નામ છે દિલ્હી દિલ્હી રાજ્યની અંદર આ પ્રકારની સ્વેટ ટીમની રચના કરવામાં આવી છે સ્વેટ ટીમનું પૂરું નામ શું થાય તો કે સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિસ ટીમ સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિસ ટીમ હવે આની અંદર જે મહિલા સિલેક્ટ કરવામાં આવી છે તેને મોસ્ટ ઓફ ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ભારતના તો તેમાંથી સિલેક્ટ કરવામાં આવી છે અને છત્રીસ જેટલી મહિલાઓને સિલેક્ટ કરવામાં આવી છે જેની ટ્રેનિંગ પંદર દિવસ સુધી ચાલી હતી અને આ જે ટ્રેનિંગ છે તેને કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી હતી તો કે વિદેશના જેટલા પણ પ્રોફેશનલ છે આ આ ક્ષેત્રની અંદર તે અહીંયા આગળ ભારતમાં આવીને તેને ટ્રેનિંગ આપી ગયા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે કયો દિવસ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો બાર ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે એક મહોત્સવનું આયોજન કરાયું હતું આજે આ દિવસ છે બાર ઓગસ્ટ તો ત્યારે એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગજ મહોત્સવ અને આ ગજ મહોત્સવ છે તે કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તો કે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ આ બંને સંસ્થા દ્વારા ગજ મહોત્સવને આયોજિત કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ આદિવાસી ભાષાનું પોતાનું વિકીપીડિયા એડિશન લોન્ચ કરાયું છે તો આ આદિવાસી ભાષા છે તેનું નામ છે સંથાલી ઓપ્શન એ સાચો જવાબ છે અને સંથાલી બોલનાર આદિવાસીઓ મુખ્યત્વે કયા રાજ્યની અંદર રહે છે તો આ જે છે તે ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઓડિશા તેમજ આસામ રાજ્યની અંદર આ પ્રકારના સંથાલી બોલતા આદિવાસીઓ રહે છે અને ભારત બારની વાત કરીએ તો બાંગ્લાદેશ અને નેપાળમાં પણ આ આદિવાસી ભાષા બોલનાર લોકો રહે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સ્ટેશન સ્વચ્છતા સર્વેમાં ક્યુ સ્ટેશન પ્રથમ નંબરે રહ્યું હતું તો સ્ટેશન સ્વચ્છતા સર્વે છે તેમાં જોધપુરનું સ્ટેશન જે રાજસ્થાનમાં આવેલું છે તે પ્રથમ ક્રમે રહેલું હતું બીજા ક્રમે રહ્યું હતું જયપુર અને ત્રીજા ક્રમે રહ્યું હતું તિરુપતિનું સ્ટેશન અને આ જે સર્વે છે તે સાત હજાર ત્રણસો ને ઓગણપચાસ સ્ટેશનમાં કરવામાં આવ્યો હતો ભારતીય રેલવે દ્વારા અને સાત હજાર ત્રણસો ને ક્રમ પ્રાપ્ત કરેલો છે મથુરાના સ્ટેશને એટલે કે સૌથી ગંદુ સ્ટેશન ભારતની અંદર છે મથુરા રેલવે સ્ટેશન અને તે ક્યાં આવેલું છે તો કે યુપીની અંદર ત્યાર પછીનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર યાદી અનુસાર ભારતમાં રહેવા માટે સૌથી અનુકૂળ શહેર કયું છે તો કેન્દ્ર સરકારે એક લિસ્ટ બહાર પાડ્યું હતું જેમાં પહેલો નંબર પ્રાપ્ત કરેલો છે પુણે શહેરે અને આ જે લિસ્ટ છે તે અગિયાર એકસો ને અગિયાર સિટીમાં સર્વે કરવામાં આવ્યો હતો પ્રથમ ક્રમાંક પુણેએ પ્રાપ્ત કરેલો છે બીજા નંબરે હતું નવી મુંબઈ અને ત્રીજા નંબરે હતું ગ્રેટર મુંબઈ આ લિસ્ટની અંદર બે ગુજરાતના શહેરો પણ છે જેમાંથી ઓગણીસમો ક્રમ પ્રાપ્ત કર્યો છે સુરતે અને ત્રેવીસમો ક્રમ પ્રાપ્ત કરેલો છે અમદાવાદે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ચોવીસમો વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફી ક્યાં યોજાયો હતો તો ચોવીસમો વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફી છે તે બીજિંગ શહેર ચાઇનાનું જે રાજધાની છે બીજિંગ તો ત્યાં આગળ યોજાઈ હતી અને આની થીમ શું હતી તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા આગળ લખી લઉં છું લર્નિંગ ટુ બી હ્યુમન આ ચોવીસમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીની આ થીમ હતી ત્યાર પછીનો પ્રશ્ન ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ એટીન અનુસાર કયા શહેરને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલો છે તો ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ એટીન છે તે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તો કે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ ઇ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો એકસો ચાલીસ સિટીનો વર્લ્ડ વાઈડ સર્વે કરવામાં આવેલો હતો જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે જે ઓસ્ટ્રેલિયાની રાજધાની છે વીએના તેણે અને આ લિસ્ટમાં પહેલાં બીજા અને ત્રીજા સ્થાન ઇમ્પોર્ટન્ટ હોય છે તો બીજો સ્થાન પ્રાપ્ત કરેલો છે ઓસ્ટ્રેલિયાની જે એક બીજું શહેર મેલબોર્ન અને ત્રીજું ત્રીજો સ્થાન પ્રાપ્ત કરેલું છે ઓસાકાએ જે ઓસાકાએ જાપાનનું એક શહેર છે અને આ આખા લિસ્ટમાં એકસો ચાલીસ સિટીમાં ભારતના બે શહેરો હતા એમાં એક હતું મુંબઈ અને એક હતું દિલ્હી તો એકસો ને બારમું સ્થાન છે તે ન્યૂ દિલ્હીએ પ્રાપ્ત કરેલું છે આ લિસ્ટની અંદર અને મુંબઈએ એકસોને સત્તરમું સ્થાન પ્રાપ્ત કરેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કન્યાશ્રી પ્રકલ્પ સ્કીમ કયા રાજ્યમાં શરૂ છે તો કન્યાશ્રી પ્રકલ્પ સ્કીમ છે તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં શરૂ છે અને આ ક્વેશ્ચન આપણે એટલા માટે લીધેલો છે કેમ કે આમાં એક લિમિટ હતી આની અંદર જે નાની બાળકીઓ હોય છે તો તેને એજ્યુકેશન બાબતે લોન આપવામાં આવે છે જેથી કરીને નાની ઉંમરે તેના લગ્ન ન થાય આમાં એક લિમિટ એ પણ છે કે ભાઈ કોઈ બાળકીના જો અમે બાળ લગ્ન કરી લીધા હોય તો તેમાં તેને આ સ્કીમ અંતર્ગત કોઈપણ પ્રકારની સહાય મળશે નહીં હવે આ સ્કીમ મુજબ એક આવક મર્યાદા હતી એક પોઈન્ટ બે લાખની જે પરિવારની આવક મર્યાદા એક પોઈન્ટ બે લાખ હોય તે જ આ સ્કીમનો લાભ લઈ શકતા હતા પરંતુ સરકારે પશ્ચિમ બંગાળની તેણે આ આવક મર્યાદાને દૂર કરી નાખી છે હવે કોઈપણ પરિવાર આલ આ સ્કીમનો લાભ લઈ શકશે હવે આમાં શું હોય છે તો કે તેરથી અઢાર વર્ષની બાળકી હોય રેગ્યુલર સ્કૂલે જતી હોય અને બાળ લગ્ન ન થયા હોય તો તેને પાંચસો રૂપિયાની સ્કોલરશિપ દર વર્ષે આપવામાં આવતી હતી અને જ્યારે તે અઢાર વર્ષની થાય ઓગણીસમા વર્ષમાં પ્રવેશે તો તેને એક સાથે પછી તેના લગ્ન કરવાની છૂટ છે અને એ લગ્ન માટે થોડીક સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હતી એક સાથે તેને પચીસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા પશ્ચિમ બંગાળની જે આ સ્કીમ છે તેને યુએન યુનાઇટેડ નેશન્સ તરફથી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાયથુ બીમા નામની વીમા યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે તો રાયથુ બીમા નામની વીમા યોજના છે તે તેલંગાણા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટે આ યોજના સાથે બીજી એક યોજના પણ લોન્ચ કરવામાં આવી હતી જે રાયથુ બીમા યોજના છે તે તો ખેડૂત માટે છે પરંતુ એક બીજી યોજના ક્રાંતિ વેલુબુ તેની સરકારે બે યોજના પંદર ઓગસ્ટે એક સાથે લોન્ચ કરી હતી ક્રાંતિ વેલુબુ જે કોઈ પણ સિનિયર સિટીઝનને મોતિયાનું ઓપરેશન કરાવવું છે કે ભાઈ આંખની ફ્રી ચેકઅપ કરાવવી છે તો ક્રાંતિ વેલુગુ અંતર્ગત તેને ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે યુએનના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાન જેનું મૃત્યુ થયું છે તે કયા દેશના નાગરિક હતા તો આ જે કોફી અન્નાન છે તે ઓગસ્ટ મહિનામાં મૃત્યુ પામ્યા હતા તે હતા આફ્રિકાના નાગરિક અને યુએનના સેક્રેટરી જનરલ તરીકે તેઓ બે ટર્મ સુધી રહ્યા હતા અત્યારે યુએનના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુતેરસ અને આ જે કોફી અન્નાન છે તેને બે હજાર એકની સાલમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર પણ મળેલો છે અને મૃત્યુ તેનું થયું હતું સ્વિટ્ઝરલેન્ડની અંદર તો આટલી વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કયા રાજ્યની શાળાઓમાં અટલ બિહારી વાજપેયીના જીવન પર વિષય ભણાવવામાં આવશે તો અટલ બિહારી વાજપેયીજીના જીવન પર વિષય ભણાવવામાં આવશે મધ્યપ્રદેશ રાજ્યની સરકારે એવું ડિસિઝન લીધેલું છે કે અહીંયા આગળ જે પ્રાઇમરી અને હાયર સેકન્ડરી જેટલા પણ ધોરણો છે તો ત્યાં આગળ અટલ બિહારી વાજપેયીજીના જીવન ઉપર એ વિષય ભણાવવામાં આવશે અને એ ઉપરાંત જેટલા પણ મેમોરિયલ છે અટલ બિહારી વાજપેયીજીના નામ ઉપર તો ત્યાં આગળ એના પ્રાંગણમાં એક સ્ટેચ્યુ પણ મૂકવામાં આવશે પછીનો પ્રશ્ન છે નીચેના વિકલ્પોમાંથી કયો યુદ્ધાભ્યાસ થાઇલેન્ડ ખાતે આયોજિત થયો હતો તો મૈત્રી નામનો યુદ્ધાભ્યાસ છે તે થાઇલેન્ડ ખાતે આયોજિત થયો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઓપ્શન એ આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ત્યાર પછી ડબલ્યુ એચ દ્વારા અપાતો વર્લ્ડ નો ટોબેકો ડેનો એવોર્ડ કોને મળ્યો છે તો ડબલ્યુ એચ દ્વારા જે વર્લ્ડ નો વર્લ્ડ નો ટોબેકો ડે છે તેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે એસ કે અરોરાને અને એસ કે અરોરા એ દિલ્હી સરકારના એડિશનલ ડાયરેક્ટર ઓફ હેલ્થ છે વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે ઉજવવામાં આવે છે તો કે એકત્રીસ મે આ દિવસ છે તે એકત્રીસ મેના રોજ ઉજવવામાં આવે છે અને આ એવોર્ડ વર્લ્ડ નો ટોબેકો નો એવોર્ડ કોને પ્રાપ્ત થાય છે તો કે એ વ્યક્તિને જેણે તમાકુના નિષેધ માટે સારું કાર્ય કર્યું હોય તો તેને આ પ્રકારનો એવોર્ડ પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કોને ભારતનો પ્રથમ જુનિયર સાયક્લિંગ વર્લ્ડ કપ જીત્યો છે આ જે જુનિયર સાયકલિંગ વર્લ્ડ કપ છે તે જીત્યો છે ઈસો અલ્બને અને ભારતનો આ પ્રથમ સાયકલિંગ ક્ષેત્રનો વર્લ્ડ કપ છે ઈસો અલ્બન છે તે ક્યાંના રહેવાસી છે તો કે આંદામાનના તેઓ રહેવાસી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ફરીદાબાદના એન્જિનિયર દ્વારા વિકસાવાયેલ પ્રદૂષણનો સામનો કરી હવાને શુદ્ધ કરતા યંત્રનું નામ શું છે તો ફરીદાબાદના એક એન્જિનિયર જેનું નામ છે અમિત કુમાર તેણે એક પ્રકારનું સાધન બનાવ્યું હતું જે હવામાંથી પ્રદૂષણના કણો છે કાર્બન ડાયોક્સાઇડ કે એના નાના નાના પાર્ટિકલ્સ છે તો તેને શોષીને શુદ્ધ હવા રિલીઝ કરે તો આનું નામ છે પર્યાયંત્ર એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે અને શરૂઆતમાં આ અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આનું પછી દિલ્હી સરકાર અને રાજસ્થાન સરકાર કેન્દ્ર સરકારે એવું કીધું છે કે દિલ્હી અને રાજસ્થાનની અંદર જેટલી પણ બસો ચાલે છે દિલ્હીની અંદરની દસ બસો અને રાજસ્થાનની પાંત્રીસ બસો આ બંને સરકારી બસોની વાત કરીએ છીએ આપણે તો તેની છત ઉપર આ યંત્રને મૂકવામાં આવશે અને જો પ્રયોગ સક્સેસફુલ રહ્યો તો રાજ્યના ભારતની અંદર જેટલા પણ રાજ્ય છે તો તેની સરકારી બસો ઉપર આ યંત્રને મૂકવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કયા બોલિવૂડ અભિનેતાને રોડ સેફ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો રોડ સેફ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે અક્ષય કુમારને અને આ બ્રાન્ડ એમ્બેસેડર તેને નીતિનભાઈ ગડકરી છે આપણા રોડ મિનિસ્ટર તો તેના દ્વારા બનાવવામાં આવ્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોને યુએસએ દ્વારા લીજિયન ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ભારતીય આર્મીના ભૂતપૂર્વ ચીફ દલબીરસિંહ સુહાગને લીજિયન ઓફ મેરિટથી યુએસએની સરકારે સન્માનિત કર્યા છે અને તે આ પ્રકારે આ સન્માન પ્રાપ્ત કરનાર બીજા ભારતીય બની ગયા છે સૌપ્રથમ પ્રથમ લીજિયન ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા હતા અહીંયા આગળ જે નામ લખેલું છે રાજેન્દ્રસિંહ જાડેજા તેને ઓગણીસો ને છેતાલીસમાં તેને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા યુએસએની સરકાર દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન કોના દ્વારા રી રિસર્ચ સેન્ટર સ્થપાશે તો રી રિસર્ચ સેન્ટર છે તે આઈઆઈટી ખડગપુર દ્વારા સ્થાપવામાં આવશે અને શરૂઆતમાં તેની ટ્રાયલ છે તે ચાલુ કરાઈ હતી ત્યાંના જ કેમ્પસની અંદર જે ખરાબ પાણી છે તો તેને શુદ્ધ કરીને પીવાલાયક પાણી બનાવવા માટે આ રી રિસર્ચ સેન્ટર કાર્ય કરશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વર્લ્ડ મોસ્કિટો ડે ક્યારે ઉજવવામાં આવે છે તો વર્લ્ડ મોસ્ક્યુટો ડે છે તેને વીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે મોસ્ક્યુટો ડે ખાસ કરીને મેલેરિયાના રોગ પ્રત્યે લડત આપી શકાય લોકોમાં જાગૃતતા આવે અને મેલેરિયાને રોગને લઈને જે રિસર્ચ ચાલે છે તો તેના માટે ફંડ ઊભું કરાય એ અર્થે આ દિવસને ઉજવવામાં આવે છે મેલેરિયાનો રોગ કોના દ્વારા ફેલાય છે કયા મચ્છર દ્વારા ફેલાય છે એ આપણે યાદ રાખી લેવું જોઈએ એઝ એ જીકે તરીકે તો મેલેરિયાનો રોગ છે તે માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે અને આ ઉપરાંત તે ક્યુલેક્સ નામનું મચ્છર છે તો તેના દ્વારા પણ ફેલાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સિનસિનાટી માસ્ટર્સ ટુ થાઉઝન્ડ એટીન ટેનિસ ચેમ્પિયનશીપનું ટાઇટલ કોણે જીત્યું છે તો સર્બિયાના ખેલાડી જેનું નામ છે નોવાક જોકોવિચ તેણે સિનસિનાટી માસ્ટર ટુ થાઉઝન્ડ એટીન નામની જે ટેનિસ ચેમ્પિયનશિપ છે તેનું ટાઇટલ જીતેલું છે પછીનો પ્રશ્ન જોઈએ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ પાર્કના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ પાર્કના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે રવિના ટંડનને ત્યાર પછીનો પ્રશ્ન છે એસાલા પેરેહેરા હેરા મહોત્સવ કયા દેશમાં ઉજવવામાં આવે છે તો દર વર્ષે આ મહોત્સવ છે દસ દિવસનો મહોત્સવ હોય છે તે શ્રીલંકા નામના દેશમાં એસાલા પેરાહારા છે તેને ઉજવવામાં આવે છે ભગવાન બુદ્ધના દાંતની આને આની આપ ઉત્સવ હોય છે તો તેમાં ભગવાન બુદ્ધના દાંતની પૂજા કરવામાં આવે છે અને એ જ કારણથી તેને ટૂથ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીલંકામાં એક કંડી કરીને શહેર આવેલું છે દર વર્ષે ત્યાં આગળ આ ઉત્સવ છે તે આયોજિત થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ એરલાઇન્સે બાયોફ્યુલ દ્વારા ભારતની પ્રથમ ફ્લાઇટનું ટેસ્ટિંગ કર્યું તો બાયોફ્યુલ દ્વારા ભારતની પ્રથમ ફ્લાઇટનું ટેસ્ટિંગ કરેલ છે પ્રાઇવેટ કંપની સ્પાઈસ જેટે ઓપ્શન બી એ સાચો જવાબ છે અને સ્પાઇસ જેટે આના માટે ક્યુ ચારસો નામનું પોતાનું વિમાનનું મોડલ છે તે યુઝ કરેલું હતું આ ફ્લાઇટ છે તે દહેરાદૂનથી લઈને દિલ્હી સુધી ઉડાન ભરી હતી આ ફ્લાઇટે અને આની અંદર બાયોફ્યુલથી સંપૂર્ણ વિમાનને ચલાવવામાં નહોતું આવ્યું તો કે અત્યારે બાયો જે વિમાન ચાલે છે તે કન્વેન્શનલ એની અંદર ટર્બાઇન ફ્યુલ વાપરવામાં આવે છે તો તેની અંદર બાયોફ્યુલને મિક્સિંગ કર્યું હતું અને તે પછી આ ફ્લાઇટનું ઉડાન ભરવામાં આવ્યું હતું હવે આ થઈ ભારતની વાત જેણે પ્રથમ આ પ્રકારે બાયોફ્યુલથી ઉડાન ભરી હોય પરંતુ વિશ્વનું પૂછવામાં આવે તો વિશ્વમાં સૌ પ્રથમ વખત બાયોફ્યુલથી ફ્લાઇટ જેણે ઉડાન ભરી હતી તે હતી લોસ એન્જલિસથી મેલબોર્ન સુધી અને આની અંદર બોઈંગ કંપની છે બોઈંગ કંપની તો તેનું એક વિમાનનું મોડલ છે સાતસો સત્યાસી નવ એ યુઝ થયું હતું તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેરના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે અને એવું લાગશે રિસ્પોન્સ સારો મળશે તો હજી આની અંદર ઘણા પ્રશ્નો એડ થયા નથી આપણે બીજા હજી પણ એડ કરવા છે પરંતુ આ વિડીયોને જો સારો રિસ્પોન્સ મળશે તો આપણે એક બીજો પાર્ટ પણ બનાવીશું કેમકે હજી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે કરંટ અફેરના આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે પરંતુ આ વિડીયોની લેન્થને કારણે આપણે આમાં ઇન્ક્લુડ કરી શક્યા નથી તો જો સારો રિસ્પોન્સ મળશે તો આપણે જરૂરથી વિડીયો બનાવશું અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દો તમારા મિત્રો સાથે તેને શેર કરો અને ચેનલમાં પ્રથમ વખત વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ